आगवी ओळख एटले माणिक चौक। माणिक चौक में रात पड़े ने खाणीपीणी रौनक जामी, परंतु छेल्ला चार दिवस थी आज माणिक चौक की रौनक फिक्की लागी रही छे। माणिक चौक में खावा माटे आवता लोको परत जई रहा छे, तो केटलाक लोको कचवाता मने खाई रहा छे। कारण छे टेबल खुर्शी। जी हाँ, छेल्ला चार पांच दिवस थी लोको अही टेबल खुर्शी विना नीचे बेसीने जमी रहा छे, तो केटलाक तो टेबल खुर्शी न जोता खाधा विना ज परत फरी रहा छे। હવે ટેબલ ખુરશી કેમ હટાવી દેવાય તેને લઈને વેપારીઓ કે પોલીસ કે તંત્ર કોઈ ખંખેરીને બોલવા તૈયાર નથી, પરંતુ સૂત્રો મુજબ વેપારીઓના આંતરિક કલહીને કારણે પોલીસે અહીં ટેબલ ખુરશીનો જ છેદ ઉડાવી દીધો છે। જો કે અહીં જમવા આવતા લોકો માંગ કરી રહ્યા છે કે ટેબલ ખુરશી તો હોવા જ જોઈએ। અમે અઠવાડિયા પહેલા જ આવેલા, ત્યાં ટેબલ ને બધું હતું। ટેબલ હવે અત્યારે આ જોઈને મને ગમતું નથી। માણેક ચોક એટલે આપણે અમદાવાદની શાન છે, ખાણીપીણીની જગ્યા છે, તો હવે તો મજા નથી આવતી આવી જગ્યાએ બેસીને જમવાની। હવે હું એવું કહું છું કે આ તો એકદમ અનકમ્ફર્ટેબલ છે। તમે રસ્તા જોઈ શકો છો કે કેટલા બધા ગંદા છે, ધૂળ છે, અને એવામાં આપણે નીચે બેસીને ખાવાનું કેવી રીતે ખાઈ શકે? ગવર્મેન્ટે એ વિચારવું જોઈએ, બરાબર, કોર્પોરેશને એ વિચારવું જોઈએ, ના કે આ લોકોએ પાર્કિંગ માટે ઝઘડવું જોઈએ। આ તો મ્યુચ્યુઅલ કોઓર્ડિનેશન હોવું જોઈએ બંનેનું, કે શોપવાળાનું કે ગવર્મેન્ટનું કે એએમસીવાળાનું, જેનથી શું કે બધું સિસ્ટમેટિક રહે અહીંયા, બરાબર। અને ટેબલ ખુરશી ના હોય તો ઓલ્ડ એજવાળા કેવી રીતે બેસશે? તમે એ જ વિચાર કરો, અહીંયા આટલો બધો ન્યુસન્સ થઈ જશે વધારે પડતો અગર આવી રીતે નીચે કોઈ બેસશે, અને ઉલટાનું આ લોકોને નુકસાન થાય છે। અત્યારે કોઈ જ ગ્રાહકી નથી, બરાબર, અહીંયા જરાય ગ્રાહકી નથી અત્યારે આવતી। તો યુવાનો તો જેમ તેમ કરીને નીચે બેસીને જમી પણ લે છે, પરંતુ કેટલાક વૃદ્ધો અથવા તો જેમને શારીરિક તકલીફ હોય તેવા લોકો બેસીને જમી પણ નથી શકતા, જેના કારણે તેમને વિલામોય પરત ફરવા સિવાય કોઈ છુટકારો નથી રહેતો। ઘણા ટાઈમથી આવીએ છીએ તો ટેબલ ખુરશી હોય છે, આ ફેરે હું આવી ત્યારે ખુરશી ના મળી મને, મને બરાબર નહીં જમાણું, તકલીફ પડી મને આવી રીતે। મારા જેટલી ઉંમરના આવતા હોય એની માટે આ ખોટું છે। ટેબલ ખુરશી બરાબર હતી, પણ તોય હવે અત્યારે તો અમે બેસીને ચલાવી લીધું, મારા છોકરા મને દર અઠવાડિયામાં લઈ લઈને આવે જ છે, પણ આ ફેર મને ના ગમ્યું બરાબર। ખુરશી તો જોઈએ, ટેબલ ખુરશી તો ધંધો કરી રહ્યા છે। વિવાદ તો સાહેબ દુનિયામાં દરેકને થાય છે, એવું નથી કે નથી થતા, દરેક દુનિયામાં દરેકને વિવાદ થાય છે, અને અમે તો આટલા વર્ષો ધંધો કરતા આવીએ છીએ, અને અમે પ્રશાસન અમારું છે અને અમે પ્રશાસનના છે, અમારે કોઈ તકલીફ નથી। અમે આટલા વર્ષો ધંધો કરે કેમ ધંધો કરતા આવીએ છીએ? પ્રશાસન છે તો અમે ધંધો કરીએ છીએ, અને અમે પ્રશાસન અને પોલીસ જોડે રહીને ધંધો કરીએ છીએ। ટેબલ ખુરશી કાઢવાનું કારણ શું? કોઈને મન બે ટ્રાફિકની સમજદારી થઈ એમ થાય, અને આટલા વર્ષો ટેબલ ખુરશી લાગતા રહે કે નતા લાગતા થયું નહીં, હવે થઈ જાય, કોઈ મનમેળ આવે તો બંધ થાય, ચાલ્યા કરે,